જૂનાગઢ મહાશિવરાત્રિ કુંભ મેળો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન અંદાજે 230 ટન કચરો એકત્ર કરી નાશ કરાયો. જૂનાગઢ મહાશિવરાત્રિ કુંભ મેળો પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં સફાઈ અભિયાન અંદાજે 230 ટન કચરો એકત્ર કરી નાશ કરાયો. જૂનાગઢ ભવનાથ ખાતે મહાશિવરાત્રિ કુંભ મેળો સમાપન થતા મહાનગરપાલિકા દ્વારા ભવનાથ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું. 2 દિવસમાં 230 ટન કચરો એકત્ર કરી નાશ કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા વાહન શાખાના અધિકારી અતુલભાઈ મકવાણાના જણાવ્યા અનુસાર હજુ પણ 2 દિવસ જેટલો સમય સફાઈ કરતા લાગશે, ત્યારબાદ પૂરા વિસ્તારમાં દવાનો છંટકાવ કરી અને વિસ્તારને સંપૂર્ણ સ્વચ્છ કરવામાં આવશે. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે વાહન વ્યવહાર અધિકારી મહાનગરપાલિકા જૂનાગઢ. તે શિવરાત્રિનો મેળો પૂર્ણ સારી અને સંતોષકારક પૂર્ણ થયેલ છે. પૂર્ણ થયા બાદ અત્યારે સફાઈ મહાનગરપાલિકા જૂનાગઢના સ્ટાફ દ્વારા, એજન્સી દ્વારા સફાઈની કામગીરી હાથ ધરાયેલી છે. તેની અંદર અંદાજિત અમોએ 18 વાહનો અત્યારે રોકેલા છે. અમારો 10-12 જણાનો સુપરવાઇઝરનો સ્ટાફ છે અને 100થી ઉપર એવા કામદારો રોકેલા છે. હાલમાં ટોટલ કચરોમાં અહીંથી અમોએ 230 ટન જેવો અહીંથી કચરો અત્યાર સુધીમાં કાઢેલો છે આજ દિન સુધીમાં. અને હજી અમારે 2 દિવસ સુધીની કામગીરી રહેશે, કારણ કે હજી અમુક સાધુ સંતો છે એ ધૂણાઓ હજી એમનામ છે અને એ માળાવાળા છે એ પણ પોતાના પાથરના પાથરી અને હજી પોતાનો ધંધો કરી રહ્યા છે. અને કોમર્શિયલ પ્લોટો જે અમે પાડવેલા છે એ પ્લોટો પણ હજી સુધી પોતાનો ધંધો રોજગાર ચાલુ છે અને એકાદ 2 દિવસમાં હવે ખાલી થાય અને પોતે બંધ કરે તેવું લાગી રહ્યું છે. એટલે 2 દિવસની અંદર આખું ભવનાથ છે એ સંપૂર્ણપણે સાફ થઈ જશે અને ક્યાંય પણ કચરો જોવા નહીં મળે અને તમામ સ્થળે તમામ રોડ ઉપર તમામ રૂટમાં દવા છંટકાવી અને ભવનાથને સાફ સફાઈ અમે જાહેર કરી દેશું. પરેશભાઈ બુદ્ધપટ્ટી, જૂનાગઢ.